નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયોમાં ભોપાલનો પ્રવાસ સાથે પોથીમાં પ્રશ્ન એક ભણી ગયા. હવે આજે આપણે પ્રશ્ન બે જોઈએ. તો નીચે પ્રવાસના રૂટ અંગેની માહિતી દર્શાવેલ છે, તેનો ઉપયોગ કરી આપેલ પ્રશ્નના જવાબ લખો. તો જો અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે, તેના પરથી આપણે પ્રશ્નના જવાબ લખીશું. તો સૌ પ્રથમ જોઈએ તો પ્રશ્ન એક, અમદાવાદથી પ્રવાસ સવારે 6 વાગે પ્રસ્થાન થાય છે. પ્રસ્થાન એટલે શરૂ થાય છે. તો વિદ્યાર્થીઓ ઇન્દોર કેટલા વાગે પહોંચશે? શરૂઆત કેટલા વાગે થાય છે? 6 વાગે. તો આપણે લખવાનું 6 વાગે પ્રસ્થાન. હવે અમદાવાદથી આપણે ઇન્દોરના પ્રવાસે જવાનું છે, તો અમદાવાદથી ઇન્દોર જવા માટે આશરે કેટલો સમય લાગે? તો 6 કલાક. તો અહીંયા લખવાનું 6 વાગે પ્રસ્થાન કરે છે અને 6 કલાકનું અંતર છે. બરાબર છે, 6 કલાકનું અંતર. તો કેટલા વાગે પહોંચશે? તો જુઓ, 6 વાગે ઘરેથી નીકળે છે અને રસ્તામાં 6 કલાક થાય છે. તો 6 વત્તા 6 કેટલા થાય? 12. કુલ કેટલો જવાબ આવે? 12. એટલે કે 12 કલાકે ઇન્દોર પહોંચશે. તો આપણે અહીંયા જવાબમાં લખવાનું, વિદ્યાર્થીઓ 12 વાગે ઇન્દોર પહોંચશે. હવે પ્રશ્ન બે, ઇન્દોરમાં નૌકા વિહારનો દર પ્રતિ વિદ્યાર્થી દીઠ 7 રૂપિયા હોય તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે જુઓ, ઇન્દોરમાં નૌકા વિહાર પણ કરવાની છે. તો નૌકા વિહાર એટલે હોડીમાં બેસવાનું. આપણે ચોપડીમાં આવા દાખલા ભણી ગયા છીએ. તો જુઓ, ઇન્દોરમાં નૌકા વિહારનો દર 1 વિદ્યાર્થીના કેટલા રૂપિયા છે? 7 રૂપિયા. તો આપણે લખવાનું, 1 વિદ્યાર્થી દીઠ 7 રૂપિયા માટે કુલ કેટલા વિદ્યાર્થીઓ પ્રવાસમાં જવાના છે? આપણે પ્રશ્ન એકમાં જોઈ ગયા કે કુલ 200 વિદ્યાર્થીઓ પ્રવાસમાં જાય છે. તો અહીંયા લખવાનું, 200 વિદ્યાર્થી દીઠ કેટલા રૂપિયા? અહીંયા આપણે લખી દઈએ, વિદ્યાર્થીની સંખ્યા કુલ કેટલી છે? 200. બરાબર છે. ચાલો, 200 વિદ્યાર્થીઓ દીઠ કેટલા થાય? તો 200 × 7, 7 × 0 = 0, 7 × 0 = 0, 7 × 2 = 14. તો કુલ કેટલા થશે? 1400 રૂપિયા. તો અહીંયા લખવાનું, કુલ 1400 રૂપિયા ચૂકવવા પડે. બરાબર. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. જો મોટરબોટનો ભાવ રૂપિયા 25 હોય અને એક બોટમાં 4 વિદ્યાર્થીઓ બેસી શકે, તો મોટરબોટના કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? સૌ પ્રથમ તો આપણે શું શોધવું પડે કે કેટલી મોટરબોટ જોઈશે. બરાબર છે. મોટરબોટ કેટલી જોઈએ ત્યાર પછી આપણે તેનો ભાવ નક્કી કરી શકીએ. તો 4 વિદ્યાર્થીઓ માટે કેટલા રૂપિયા છે? મોટરબોટનો ભાવ 25 રૂપિયા. તો આપણે લખીએ કે 4 વિદ્યાર્થીઓ માટે મોટરબોટની સંખ્યા કેટલી છે? 1. માટે 200 વિદ્યાર્થીઓ માટે મોટરબોટની સંખ્યા 200 × 1/4. હવે 200 ભાગ્યા 4 કરીએ તો જુઓ, 4 × 5 = 20, 20 માંથી 20 થાય તો 0. હવે આ 0 વધ્યું, એને આપણે ક્યાં લખીશું? ઉપર. તો
કેટલા જવાબ આવ્યો 50 બરાબર છે તો અહીં આપણે બાજુમાં લખી દઈએ કે 50 મોટર બોટ જોઈએ 50 મોટર બોટ જોઈશે બરાબર હવે આપણે એવું કીધું છે કે તો મોટર બોટના કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો લખવાનું એક મોટર બોટના એક મોટર બોટની એક મોટર બોટનો ભાવ રૂપિયા 25 માટે આપણે કેટલી જોઈશે 50 મોટર બોટ તો લખવાનું 50 મોટર બોટનો ભાવ કેટલા રૂપિયા થાય તો આપણે શું કરવું પડે ગુણાકાર કરવો પડે તો કરીએ 50 ગુણ્યા 25 એકમ દશકનું 0 0 ગુણ્યા 2 0 5 2 10 5 ગુણ્યા 0 0 5 5 25 ચાલો આ બંનેનો સરવાળો કરીએ 0 વત્તા 0 0 0 વત્તા 5 5 0 વત્તા 2 2 અને 1 ના 1 તો કેટલા રૂપિયા ચૂકવવા પડે 1250 રૂપિયા તો અહીંયા જવા કરી લખવાનું 1250 રૂપિયા ચૂકવવા પડે હવે પ્રશ્ન 4 જોઈએ જો મોટર બોટનો વિહારનો સમય 20 મિનિટ હોય તો 1 કલાકમાં મોટર બોટ કેટલા ફેરા કરી શકે જો વિહારનો સમય એટલે તમને 20 મિનિટમાં બરાબર 20 મિનિટ હોય એક મોટર બોટ 20 મિનિટમાં ફેરવે છે બરાબર 1 કલાકમાં કેટલી મિનિટ હોય તો અહીંયા લખવાનું 1 કલાક બરાબર 60 મિનિટ બરાબર હવે આપણને શું કીધું છે કે એક ફેરો કેટલી મિનિટનો છે 20 મિનિટનો તો લખીએ 20 મિનિટમાં મોટર બોટનો ફેરો બરાબર 1 બરાબર 20 મિનિટમાં 1 ફેરો અહીંયા 1 કલાક કીધું છે એટલે 1 કલાકમાં 60 મિનિટ હોય તો લખવાનું માટે 60 મિનિટમાં મોટર બોટના ફેરા બરાબર કેટલા કરી શકીએ તો લખવાનું 60 ગુણ્યા 1 ભાગ્યા 20 શૂન્ય શૂન્ય ઉડી જાય 6 ભાગ્યા 2 તો અહીંયા આપણે કરીએ 6 ભાગ્યા 2 તો 2 તેરી 6 6 માં 6 જાય તો 0 કેટલો જવાબ આવ્યો 3 ફેરા બરાબર તો મોટર બોટ કેટલા ફેરા કરી શકે લખી દેવાનું મોટર બોટ 3 ફેરા કરી શકે હવે તમે એટલું સાથે પોથીમાં લખી લો હવે આપણે પ્રશ્ન 5 જોઈએ જો નૌકા વિહારમાં કુલ 5 મોટર બોટ હોય અને એક મોટર બોટમાં 4 વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે તો આ પાંચેય બોટને કુલ કેટલા ફેરા કરવા પડે કે જેથી 200 વિદ્યાર્થીઓને ફેરવી શકે તો જુઓ એક મોટર બોટમાં 4 વિદ્યાર્થી માટે 5 મોટર બોટમાં કેટલા વિદ્યાર્થીઓ આવી શકે તો શું કરવાનું 5 ગુણ્યા 4 બરાબર 20 વિદ્યાર્થી આવી શકે એક મોટર બોટમાં 4 સમાય તો 5 મોટર બોટમાં કેટલા થાય 20 વિદ્યાર્થી હવે આપણે કુલ 200 વિદ્યાર્થીઓ છે તો મોટર બોટના કેટલા ફેરા કરવા પડે તો આપણે લખીએ 20 વિદ્યાર્થી માટે એક ફેરો માટે 200 વિદ્યાર્થી માટે કેટલા ફેરા કરવા પડે તો લખવાનું 200 ગુણ્યા 1 ભાગ્યા 20 તો
શૂન્ય શૂન્ય ઉડી જાય તો 20 ભાગ્યા 2 બરાબર ન આવડે તો આવી રીતે બાજુમાં ભાગાકાર કરવાનો તો 2 એકા 2 2 માંથી 2 જાય તો 0 આ 0 વધ્યું એને ઉપર લખવાનું તો જવાબ આવ્યો 10 ફેરા તો આપણે લખવાનું કે 10 ફેરા કરવા પડે જેથી 200 વિદ્યાર્થીઓને ફેરવી શકાય હવે છે 6 નંબરનો વિદ્યાર્થીઓને નૌકા વિહાર કરવામાં 2 કલાકનો સમય વીત્યો તો હવે ઇન્દોરથી બસ કેટલા વાગે ભોપાલ જવા ઉપડી હશે વિદ્યાર્થીઓ હવે જુઓ વિદ્યાર્થીઓએ 2 કલાક નૌકા વિહાર કર્યું છે આપણે પ્રશ્ન 1 માં જોયું કે 6 વાગે સવારે નીકળ્યા હતા અને 6 કલાકનું અંતર હતું એટલે 12 વાગે તે લોકો ક્યાં પહોંચ્યા હતા ઇન્દોર બરાબર તો આપણે જવાબમાં લખવાનું 12 કલાકે ઇન્દોર પહોંચ્યા બરાબર 12 કલાકે ઇન્દોર પહોંચ્યા 2 કલાક શું કર્યું નૌકા વિહાર કર્યું 2 કલાક નૌકા વિહાર કરવામાં સમય વિતાવ્યો બરાબર 12 વાગે પહોંચ્યા અને 2 કલાક નૌકા વિહારમાં સમય વિતાવ્યો તો હવે ભોપાલ જવા તે લોકો કેટલા વાગે નીકળ્યા હશે એટલે કે લખવાનું એટલે કે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી 12 થી 2 વાગ્યા સુધી ઇન્દોર રોકાયા બરાબર તેથી 2 વાગે ભોપાલ જવા 2 વાગે ભોપાલ જવા બસ ઉપડી હશે જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એકવાર ફરીથી સમજી લ્યો કે એ લોકો 12 વાગે ઇન્દોર પહોંચ્યા પછી ઇન્દોર પહોંચ્યા પછી 2 કલાક નૌકા વિહાર કર્યું બરાબર એટલે 12 થી 2 વાગ્યા સુધી તેઓ ઇન્દોર રોકાયા એટલે 2 વાગ્યાથી બરાબર 2 વાગ્યા પછી ભોપાલ જવા બસ ઉપડી હશે હવે પ્રશ્ન 7 પ્રવાસીઓ ભોપાલ કેટલા વાગે પહોંચશે ચાલો કેટલા વાગે નીકળ્યા છે 2 વાગે તો લખવાનું 2 કલાકે બસ ઉપડી હવે ઇન્દોરથી ભોપાલ જવા માટે કેટલી કલાક થશે 3 કલાક તો લખવાનું 3 કલાક ઇન્દોરથી ભોપાલનો સમય બરાબર ઇન્દોરથી ભોપાલ જતા કેટલી કલાક થશે 3 કલાક તો હવે 2 વત્તા 3 5 કલાક તો ભોપાલ કેટલા વાગે પહોંચશે તો લખવાનું પ્રવાસીઓ ભોપાલ 5 કલાકે અથવા તો 5 વાગે પહોંચશે અહીંયા આપણે કોષ્ટકમાં બધી વિગત આપેલી હોય છે કોષ્ટક પરથી જ આપણે જવાબ લખવાના છે ચાલો હવે પ્રશ્ન 8 અમદાવાદથી ભોપાલ પ્રવાસમાં કુલ કેટલા કિમીનું અંતર કાપ્યું હશે હવે જુઓ અમદાવાદથી ભોપાલ બરાબર હવે અમદાવાદથી ઇન્દોરનું અંતર કેટલું છે તો લખવાનું 390 કિમી અમદાવાદથી ઇન્દોરનું અંતર અને ઇન્દોરથી ભોપાલનું અંતર કેટલું છે 200 કિમી તો વત્તા 200 કિમી ઇન્દોરથી ભોપાલનું
અંત હવે સરવાળો કરીએ 0 વત્તા 0 0 9 વત્તા 0 9 3 વત્તા 2 5 તો 590 કિમી કુલ અંતર કાપ્યું હશે અંતર કાપ્યું હશે એટલું તમે દરેક જણ સાથે પોથીમાં લખી લ્યો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 3 જોઈએ યોગ્ય વિકલ્પ વડે જવાબ લખો તો એમાં પહેલો વિકલ્પ છે નીચે 4 ખૂબ જૂના ગુફા ચિત્રોનો સમય આપ્યો છે આમાંથી સૌથી જૂનું ગુફા ચિત્ર કયું છે તો જુઓ એમાં 4 ઓપ્શન આપેલા છે અ 4200 વર્ષ જૂના બ 8500 વર્ષ જૂના ક 1000 વર્ષ જૂના અને ડ છે 1300 વર્ષ જૂના આવા વિકલ્પો આપણે ચોપડીમાં શીખી ગયા છીએ તો આમાં આવશે સૌથી જૂનામાં જૂનું છે તો 8500 વર્ષ જૂના 8500 વર્ષ જૂના તમારા જવાબમાં લખવાનું છે અને વિકલ્પ ટિક પણ કરવાનો છે હવે બીજો વિકલ્પ છે એક બસમાં 52 બાળકો સમાય છે તો 4 બસમાં કેટલા બાળકો સમાય શકે આપણને 4 વિકલ્પો આપેલા છે તો અહીંયા આપણે ગુણાકાર કરી જોઈએ 52 ગુણ્યા 4 તો 4 2 8 4 5 20 તો વિકલ્પનો જવાબ આવશે 208 એટલે તમારે ક વિકલ્પ લખવાનો છે જવાબમાં લખવાનું 208 હવે વિકલ્પ 3 એક બસમાં 35 બાળકો સમાય છે તો 3 બસમાં આશરે કેટલા બાળકો સમાય શકે હવે એક બસમાં 35 સમાય છે તો 3 બસમાં કેટલા તો 35 ગુણ્યા 3 કરીએ તો 5 તેરી 15 નો 5 વધી 1 3 તેરી 9 9 ને 1 10 જુઓ 35 સીટની બસ એટલે કે 35 બાળકો માટે 3 બસ હોય તો 105 વિદ્યાર્થીઓ સમાવી શકાય તો આપણને આશરે પૂછેલું છે આશરે એટલે આપણને વિકલ્પ આપ્યા છે એની આજુબાજુ કઈ સંખ્યા છે તો આપણને વિકલ્પ આપેલા છે 100 200 50 અને 300 તો એમાંથી આ 105 100 ની નજીક છે બરાબર તો અહીંયા તમારે જવાબમાં લખવાનું 100 બરાબર છે આ 105 100 ની નજીક છે એટલે જવાબ આવશે 100 હવે વિકલ્પ 4 જોઈએ નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500 કરતાં વધુ જવાબ મળે અહીંયા આપણને 4 જોડી આપેલી છે 152 અને 241 99 અને 299 ક છે 321 અને 192 દ છે 401 અને 91 આપણે 500 કરતાં વધુ જવાબ લેવો છે તો આપણે ક નંબર છે એ જોડીનો સરવાળો કરીએ 321 વત્તા 192 તો જુઓ 1 વત્તા 2 3 9 વત્તા 2 11 11 નો 1 વધી 1 1 વત્તા 3 4 4 ને 1 5 હવે અહીંયા 500 તે જવાબ આવ્યો છે 500 કરતાં વધારે છે એટલે તમારે જવાબમાં આવશે 321 અને 192 તમારે આ જવાબ લખવાનો ચાલો એવી કઈ સંખ્યા કે જેમાં 8 ઉમેરતા બમણી થઈ જાય એવી કઈ સંખ્યા છે જેમાં આપણે 8 ઉમેરીએ તો એ સંખ્યા બમણી થઈ જાય તો આપણને 4 આપેલી છે 2 તો 2 માં 8 ઉમેરીએ 2 માં 8 ઉમેરીએ તો 10 થાય બરાબર પછી 4 છે તો 4 માં હું 8 ઉમેરું તો કેટલા થાય 12 થાય એ બમણી થઈ નહીં હવે 6 છે તો 6 માં હું 8 ઉમેરું તો 14 થાય હવે છેલ્લી સંખ્યા છે 8 8 માં હું 8 ઉમેરું તો એ સંખ્યા 16 એટલે 8 માં મારે કેટલા ઉમેરવા પડે 8 8 માં 8 ઉમેરે તો એ સંખ્યા બમણી થઈ જાય એટલે તમારે જવાબમાં આવશે એ સંખ્યા કઈ છે 8 એ વિકલ્પ કયો છે ડ બરાબર તમારે અહીંયા ડ લખી અને જવાબમાં લખવાનું 8 આ તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હવે તમે સરસ અક્ષરે સાથે પોથીમાં લખી લ્યો
અને આજના હોમવર્કમાં પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 તમારે સ્વાધ્યાય પોથીમાં સરસ અક્ષરે લખવાનો રહેશે અને જેમની પાસે હજી પણ સ્વાધ્યાય પોથી ન હોય તો એમણે સ્વાધ્યાય પોથી ખરીદી લેવાની છે અને છતાં પણ હજી લેવાની વાર હોય તો તેમણે ઘરકામની નોટમાં સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 1 2 અને 3 સરસ